આવતીકાલે પોરબંદરની અંદર સાઇમલ્ટેનિયસ એટલે કે એક સાથે બે ઇલેક્શન યોજાનાર છે, જેમાં એક લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ 248 બૂથ ઉપર ચૂંટણી યોજાશે. દરેક બૂથ ઉપર 3 પુરુષ કર્મચારી અને 2 મહિલા એટલે કે એફપીઓ કર્મચારી તૈનાત હશે. એ બધા અત્યારે અહીંયાથી ઈવીએમ મશીન્સ અન્ય ચૂંટણી સામગ્રી લઈ અને રવાના થશે. આજે તે ત્યાં દરેક પોતપોતાના બૂથ ઉપરની તૈયારી કરશે અને રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે 5:30 વાગ્યાથી મોક પોલ ચાલુ કરી અને 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એકચ્યુઅલ મતદાન થશે. દરેક બૂથ ઉપર 2 ઈવીએમ સેટ એટલે કે CU-BU અને VVPAT, એવી રીતે એક લોકસભાનું CU-BU-VVPAT અને એક વિધાનસભાનું CU-BU-VVPAT રહેશે. અને હીટવેવની જે આગાહી છે એને ધ્યાનમાં રાખીને દરેક પોલિંગ સ્ટેશન ઉપર એટલે કે મતદાન બૂથ ઉપર પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે લોકો મતદાન કરવા આવે એને મદદરૂપ થવા માટે એક વોટર આસિસ્ટન્ટ બૂથ પણ દરેક બૂથ ઉપર રાખવામાં આવશે, જેમાં એક અમારા BLO બેઠા હશે, જે આવનાર મતદાર છે એને કયા બૂથની અંદર જવાનું એના માટે સિરિયલ નંબર વગેરે માટે એ મદદરૂપ થશે. યસ, ઈવીએમ અથવા VVPATમાં જો મોક પોલ દરમિયાન બગડે અથવા એકચ્યુઅલ પોલ ચાલુ થઈ જાય 7 વાગે એના પછી બગડે તો એના માટે દરેક ઝોનલ ઓફિસર અમારા છે એમની પાસે અમે ઈવીએમ રિઝર્વ ઈવીએમ અમારી પાસે સફિશિયન્ટ સંખ્યામાં જે 25% અને 35%નો VVPATનો રેશિયો છે એ મુજબ રાખેલા છે એ તાત્કાલિક ધોરણે રિપ્લેસ થાય એ માટે અમે એન્શ્યોર કરશું. ખબર નથી હવે એને બોલો પેલા એ જે ટીમ બનાવી હતી ને એમાં ટૂંકમાં જાણ કરી હતી.